હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો આપણે ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ કરીએ. હોમવર્ક કરી લીધું છે ને બધાએ? ઓકે, વેરી ગુડ. તો આપણે શું શીખીએ છીએ? આપણે તમારી વર્કબુકની અંદર યુનિટ 8 એન્ડ શીખીએ છીએ. ઓકે, તો પહેલાં તો એન્ડ શું ઉપયોગ થાય એન્ડનો? તો કે કોઈ પણ બે શબ્દોને જોડવા હોય, બરાબર, તો આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ એટલે અને. દાખલા તરીકે આઈ એન્ડ યુ, બ્લેકબોર્ડ એન્ડ માર્કર. તમે જોજો, કોઈ પણ બે શબ્દ બોલીએ છીએ આપણે તો વચ્ચે એન્ડ મૂકીએ છીએ. એટલે કે કોઈ પણ બે શબ્દોને જોડવા હોય તો આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. અને જો એક વચનમાં હોય તો આગળ આપણે એ કે એન આર્ટિકલ પણ મૂકીએ છીએ. ઓકે, તો આ બધું આપણે શીખ્યા હતા. એના પછી થોડાક એક્ઝામ્પલ્સ, ઉદાહરણ પણ આપણે લીધા હતા. એના પછી આપણું ફન ટાઈમ. ઓકે, તો ફન ટાઈમમાં મેં સ્પેલિંગ લખાવ્યા હતા ને, હે. હવે એના પછીના સ્પેલિંગ આપણે લખી લઈએ જે બાકી છે તે. ઓકે, તો જે સ્પેલિંગ લખું એ તમારે વર્કબુકમાં, તમારી નોટબુકમાં લખવાના છે. કયા કયા સ્પેલિંગ લખ્યા હતા આપણે? તો જુઓ, ફન ટાઈમની અંદર આ જે બધા પિક્ચર્સ આપેલા છે ને, એના સ્પેલિંગ આપણે લખ્યા હતા. ઓકે, હવે એની જે પાછળ છે એના સ્પેલિંગ પણ આપણે લખી લઈએ. ઓકે, ચાલો પહેલાં એકવાર આપણે બોલી લઈએ કે શું છે. ચાલો, આ શું છે? રેટ, એન્ડ, કાવ, પીક, એટ, હેન, ટોપ, પીન, હેટ, ફેન, કપ, જગ, કોટ, પોટ. ઓકે, તો આ બધા સ્પેલિંગ આપણે લખી લઈએ. ગઈ વખતે લખાયા હતા ને, એવી જ રીતના લખવાના છે તમારે નોટબુકમાં લખવાના. ઓકે, ચાલો, તો શું છે પહેલા? તો કે રેટ, આર એ ટી, રેટ એટલે ઉંદર. એ એન ટી, એન્ટ એટલે કીડી. પછી છે કાઉ, સી ઓ ડબલ્યુ, કાવ એટલે ગાય. પીગ, પી આઈ જી, પીગ એટલે ભૂણ. એના પછી છે ઈ ડબલ જી, એગ એટલે ઈંડું. ઓકે, એની બાજુમાં છે હેન, એચ ઈ એન, હેન એટલે મરઘી. અહીંયા શું છે? ટોપ, ટી ઓ પી, ટોપ એટલે ભમરડો. પી, પી આઈ એન, પીન એટલે ટાંકણી. હેટ, એચ એ ટી, હેટ એટલે ટોપી. ફેન, એફ એ એન, ફેન એટલે પંખો. કપ, સી યુ પી, કપ એટલે કપ પણ કહી શકીએ, અને કપ એટલે પ્યાલો પણ કહી શકીએ, પણ અહીંયા આપણે કપ એટલે કપ. પછી છે જગ, જે યુ જી, જગ એટલે કુંજો. પોટ, પોટનો લખી લઈએ, પી ઓ ટી, પોટ એટલે ઘડો. અને કોટ, સી ઓ ટી, કોટ એટલે ખાટલો. ઓકે, આ સ્પેલિંગ છે
એ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. સમજાઈ ગયું? ઓકે. કારણ કે અહીંયા આપણે જે બ્લેન્ક છે એમાં એના સ્પેલિંગ લખવાના છે. ઓકે, તો તમને આના વિશે ખબર હોય તો જ તમે લખી શકો ને કે રેટ છે. તો પણ રેટ ખબર હોય તમને કે રેટ કહેવાય, પણ એનો સ્પેલિંગ આવડતો ન હોય તો શું કરવાનું? એટલા માટે આપણે પહેલાં સ્પેલિંગ લખાવી દીધા. ઓકે, ચાલો આપણે બોલી લઈએ એકવાર સ્પેલિંગ. ચાલો, શું છે રેટ? બોલો. આર એ ટી, રેટ એટલે ઉંદર. એ એન ટી, એન્ટ એટલે કીડી. સી ઓ ડબલ્યુ, કાવ એટલે ગાય. પી આઈ જી, પીગ એટલે ઊંટ. ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ. એચ ઈ એન, હેન એટલે મરઘી. ટી ઓ પી, ટોપ એટલે કમરડો. પી આઈ એન, પીન એટલે ટાંકણી. એચ એ ટી, હેટ એટલે ટોપી. એફ એ એન, ફેન એટલે પંખો. સી યુ પી, કપ એટલે કપ. જે યુ જી, જગ એટલે કુંજો. પી ઓ ટી, કોટ એટલે ઘડો. સી ઓ ટી, કોટ એટલે ખાટલો. એની આગળ પણ આપણે સ્પેલિંગ જોઈ લીધા. તો કયા કયા હતા? તો બી ડબલ ઓ કે, આ જે છે ને એના પણ બોલી જઈએ આપણે. ઓકે, ચાલો. બી ડબલ ઓ કે બુક, બરાબર. પછી બેગ, બી એ જી, બેગ. પછી કેટ, સી એ ટી, કેટ એટલે બિલાડી. ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ગુવળ. સી એ આર, કાર એટલે કાર. બી યુ એસ, બસ એટલે બસ. બી એ ટી, બેટ એટલે બેટ. બી એ ડબલ એલ, બોલ એટલે દડો. એ એક્સ ઈ, એક્સ એટલે કુહાડી. અને પી ઈ એન, પેન એટલે કલમ. તો આ બધા સ્પેલિંગ આપણે લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે. તો આજનું તમારું હોમવર્ક શું છે? તો આજના હોમવર્કમાં જે સ્પેલિંગ લખાવ્યા આપણે, બરાબર, એક સ્પેલિંગ બે વાર લખવાનો છે. લખાવેલ સ્પેલિંગ કેટલી વાર લખવાના છે? બે વાર. બે વાર લખી અને તૈયાર કરવા. ઓકે, આ તમારું આજનું હોમવર્ક છે. આજના હોમવર્કમાં શું છે કે આજે જે આપણે આ રેડથી સ્પેલિંગ લખાવ્યા, એક સ્પેલિંગ બે વાર લખવાનો છે. ઓકે, તો આ તમારું હોમવર્ક છે. ઓકે, તો સ્પેલિંગ પણ તૈયાર કરી લેજો. બીજું આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બાય.